નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર તેના વિશે અભ્યાસ કરવાનો છે. હવે આપણે ભારતમાં રહીએ છીએ એટલે આપણને ભારતીય અર્થતંત્ર વિશે માહિતી તો હોય જ કે ભારત દેશ નામ કેવી રીતના પડ્યું છે, ભારત અંગ્રેજો ભારતમાં હતા એની પહેલાં ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિ કેવી હતી, અત્યારે કેવી છે, એ આપણે વારંવાર તમે ઇતિહાસની અંદર ભણ્યા પણ છો. તમને ખ્યાલ જ છે કે ભારત દેશનું નામ કેના પરથી પડ્યું છે, ખબર છે ને કે આપણે જે મહાભારતની અંદર રાજા દુષ્યંત અને રાણી શકુંતલા એના પુત્ર ભરત રાજા, આ ભરત રાજા કોના પિતા હતા, ભીષ્મ પિતામહ એના પિતા ભરત રાજા હતા. આ ભરત રાજાના નામ ઉપરથી ભારત દેશનું નામ પડેલું છે. તો પ્રાચીન સમયની અંદર જ્યારે અંગ્રેજો ભારતમાં નહોતા આવ્યા ત્યારે ભારત છે સોને કી ચીડિયાના નામે ઓળખાતો. તો શું કામ સોને કી ચીડિયા નામે ઓળખાતો હશે, તો કે ભારતની અંદર એટલી ધન સંપત્તિ વિપુલ પ્રમાણમાં હતી, મરી મસાલા, તેજાના ગળી, સુતરાઉ કાપડ, વળવળ કાપડ, આ બધી જ વસ્તુઓ ભારતમાંથી વિદેશમાં આપણા વેપારીઓ વેચવા માટે જતા. એટલે ભારતની સમૃદ્ધિથી આકર્ષાય વિશ્વના તમામ દેશોના લોકો છે વારંવાર ભારતની અંદર વેપાર કરવાના અર્થે અને ભારતનું શાસન પોતાના હસ્તક લેવા માટે આક્રમણો કરતા. તમને ખબર જ છે કે કેટલી વખત મુઘલ શાસકોએ ભારત ઉપર આક્રમણ કર્યું હતું, સોમનાથ મંદિરને પાડી નાખાતા, ભારતના બીજા હિન્દુ સ્થાપત્યના મંદિરો છે એ પાડી નાખાતા. તો આ મુઘલ સામ્રાજ્ય લગભગ 16મી સદીની શરૂઆતથી લઈ 19મી સદીના મધ્ય સુધી ભારતની અંદર શાસન કર્યું. ત્યાર પછી 17મી સદીના મધ્યમાંથી અંગ્રેજો ભારતમાં આવ્યા, ત્યારે 1757થી 1947 સુધી લગભગ 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારતમાં શાસન કર્યું. ખાલી અંગ્રેજ જ નહીં, ડચ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, અંગ્રેજ આ તમામ વિદેશી પ્રજાતિઓ ભારતની અંદર વેપાર અર્થે આવી ભારતની સમૃદ્ધિથી આકર્ષાય અને કાયમ માટે ભારતમાં જ શાસન કરવાના ઇરાદાથી રોકાઈ ગઈ. એમાં અંદરોઅંદર આ ડચ ને પોર્ટુગીઝ ને ફ્રેન્ચ ને અંગ્રેજો અંદરોઅંદર પોતાનું આધિપત્ય ભારત ઉપર જમાવવા માટે લડાઈઓ કરતા હતા. એમાં અંગ્રેજ શાસકની જે સેના છે શિસ્તની આગ્રહી હતી, વધારે તાકાતવાળી હતી અને ખાસ બ્રિટનનો પણ એને સહકાર મળતો હતો અંગ્રેજ સૈન્યને. એટલે ઓલી બધી જ વિદેશી પ્રજાતિ ઉપર અંગ્રેજો વધારે તાકાતવાળા સાબિત થયા અને શાસન કરવા લાગ્યા. તો ભારતની અંદર લગભગ 1757થી લઈ 1858 આપણે ઝાંસીની રાણીનો વિપ્લવ ની સાંભળેલો છે તમે, 1858નો વિપ્લવ 10મા ધોરણના 9મા સમાજમાં ભણી ગયા છો. તો લગભગ 100 વર્ષ સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ભારત ઉપર હતું. આ કંપની ભારતમાં વેપાર કરવાના હેતુથી ન જ આવેલી હતી. ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની લગભગ નબળી પુરવાર થઈ, આપણા ક્રાંતિકારી વીરો છે એ 1858ની અંદર જ્યારે વિપ્લવ કર્યો ત્યારે અંગ્રેજોને એવું લાગ્યું કે વારંવાર હવે આ જે ભારતના લોકો છે એ સ્વતંત્રતા મેળવવા માટે આવા ક્રાંતિકારીઓને ઊભા કરશે, તો આપણે જે આ શાસન કરવું છે એ જોખમાં છે. એટલે ડાયરેક્ટ બ્રિટિશ સરકારે સત્તા છે એ કંપની પાસેથી લઈને પોતાના હસ્તક લઈ લીધી. તો લગભગ 1858થી લઈ 1947 સુધી ના લગભગ 90 વર્ષ જેવો સમયગાળો છે એ બ્રિટિશ સરકારના હસ્તક રહ્યો અને છેવટે 1947માં ભારતને એને સ્વતંત્રતા આપી. તો આ જ્યારે ભારતમાં 200 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું હતું એ સમયગાળા દરમિયાન ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિ કેવી થઈ, તમને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે સ્વાતંત્ર્ય પહેલાં એટલે કે આઝાદી પહેલાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ વર્ણવો. તો સ્વતંત્રતા પહેલાંની સ્થિતિ વર્ણવવાની છે, અંગ્રેજો ભારતમાં હતા ત્યારની સ્થિતિ આપણે આમાં વર્ણવવાની છે. અંગ્રેજોએ ઘણા સારા કાર્યો પણ કર્યા છે પણ ખરાબ પરિસ્થિતિ વધારે નિર્માણ પામી છે, કારણ કે એણે જે કામ કર્યું હતું પોતાના હિતો સાધવા માટે એણે કર્યું હતું, પોતાના સ્વાર્થ માટે કર્યું હતું, પણ એણે એટલા સરસ કાર્યો અમુકે કર્યા હતા કે અત્યાર સુધી આપણને પણ એ ઉપયોગમાં આવી શકે. તો આ સ્વતંત્રતા પહેલાંનું જે ભારતીય અર્થતંત્ર છે એમાં લગભગ આપણે 13 મુદ્દા ભણવાના છે, પણ જો પરીક્ષામાં 5 માર્ક્સમાં પૂછાય તો આપણે મુદ્દાના બધા જ નામ લખી અને 5 મુદ્દા છે એ
સમજાવીશું 5 માર્ક્સમાં પૂછાય તો, નહીતર તમને આમાંથી 1 માર્ક્સના ઘણા બધા પ્રશ્નો છે એ નીકળી શકે એમ છે. તો આપણે જોઈએ કે સ્વતંત્રતા પહેલાં ભારતીય અર્થતંત્ર કેવું હતું. તો સૌથી પહેલાં છે રેલવે, કે રેલવેની સ્થાપના ભારતની અંદર કોણે કરેલી છે? અંગ્રેજના શાસનમાં થઈ છે. કારણ કે અંગ્રેજોએ પોતાના વેપાર વાણિજ્યને વધારે મજબૂત બનાવવા માટે, ઇંગ્લેન્ડની અંદર દરિયાના બંદર સુધી માલ સામાન પહોંચાડવા માટે, કાચો માલને તૈયારમાં ઝડપથી લાવવા માટે, પોતાના સૈનિકોને ભારતના તમામ રાજ્યોની અંદર ઝડપથી મોકલવા માટે રેલવેની સ્થાપના કરી. ક્યારે થઈ હતી રેલવેની સ્થાપના? તો 1 માર્ક્સમાં પૂછે કે 16 એપ્રિલ 1853 અંદર મુંબઈથી થાણા વચ્ચે 35 કિલોમીટરનું અંતર માં સૌથી પહેલા રેલવે લાઈન નખાણી. પણ 1947 એટલે કે આપણને આઝાદી મળી ત્યાં સુધીમાં લગભગ 53,000 કિલોમીટર લંબાઈની રેલવે લાઈન નખાઈ ચૂકી હતી. એની અંદર 68 લાખ પ્રવાસીને લાભ મળ્યો હતો. એટલે રેલવે છે એ ભારતીય અર્થતંત્રના વિકાસ માટે ખૂબ જ મહત્વની છે, અને અત્યારે તો ભારતની જીવાદોરી સમાન પણ ગણાય છે. ત્યાર પછી છે માર્ગ પરિવહન એટલે રસ્તાઓ. તો માર્ગ પરિવહનની અંદર માર્ગ પરિવહન ખાતાની સ્થાપના ક્યારે થઈ? બીજી રીતનું પૂછાય જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? તો 1855માં. ક્યારે છે? 1855માં જાહેર બાંધકામ ખાતાની PWD પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની સ્થાપના થઈ. 19મી સદીના અંત સુધીમાં લગભગ રસ્તાઓ છે 2,78,420 કિલોમીટરના હતા. એમાંથી 1943 સુધીમાં ભારતના રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટરના છે. આટલા રસ્તામાંથી આપણને સ્વતંત્રતા મળી ત્યારે પાકા રસ્તાનું પ્રમાણ 32% અને કાચા રસ્તાનું પ્રમાણ છે 68% જેટલું હતું. ત્યાર પછી છે બેન્કો. અંગ્રેજોના સમયની અંદર બેન્કોની પણ સ્થાપના થઈ. 1770માં સૌ પ્રથમ ખાનગી બેન્કની સ્થાપના થઈ હતી. પંજાબની અંદર આની સ્થાપના શરૂઆત થઈ હતી. અને 1947માં આપણે આઝાદી મળી ત્યારે ભારતની અંદર 700 વધારે બેન્કો હતી. અત્યારે તો આપણું બેન્ક દ્વારા જ ડાયરેક્ટ આધુનિકરણ થઈ ગયું છે. ઈ મની ટ્રાન્સફર ને બધું આપણે ઓનલાઈન પણ કરી શકીએ છીએ. આની અંદર ખૂબ જ આપણે આગળ વધી ચૂક્યા છીએ. 1935ની અંદર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, જે આપણી મધ્યસ્થ બેન્ક છે. એનું 1949ની અંદર રાષ્ટ્રીયકરણ પણ કરવામાં આવ્યું. જ્યારે સ્થપાણી ત્યારે ખાનગી બેન્ક હતી. એટલે આ જે RBI છે એ ભારતની મધ્યસ્થ બેન્ક તરીકે ઓળખાય છે. બધી જ બેન્કોની બેન્ક તમે જ્યારે 12મા ધોરણની અંદર આવશો ત્યારે RBI વિશે તમારે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછીનો ચોથો મુદ્દો છે સામાજિક માળખું. આપણા ભારતની અંદર એટલા બધા કુરિવાજો હતા કે અંગ્રેજોએ આને નાબૂદ કરવામાં પણ સહાયતા કરી હતી. જ્યારે રાજા રામમોહન રાય, તમે 10મા 9મા ક્યાંક સમાજમાં ભણ્યા છો કે એના ભાઈ છે એ એક્સપર્ટ થઈ ગયા હતા, તો એના ભાભી છે મંજરી દેવી, એને જ્યાં જલ્દી જીતા ઉપર એને બેસી જવાનું હતું ત્યારે એનો વિરોધ કર્યો હતો. પણ એનું કાંઈ ચાલ્યું નહોતું. પછી અંગ્રેજોની સહાય લઈ અને જે આ સતી પ્રથા હતી એને નાબૂદ કરવામાં રાજા રામમોહન રાયને સફળતા મળી હતી. અને ભારતની અંદર જ્યારે વધુ પહેલેથી જ પુત્ર પ્રાપ્તિની ઘેલછા લોકોને મગજમાં છવાયેલી છે, એટલે વધારે દીકરીઓ છે ને તો દૂધમાં ડૂબાડીને મારી દેવામાં આવતી. અત્યારે આપણે બોલીએ ને તો આપણા રૂવાડા ઊભા થઈ જાય, તો ત્યારે આવી પ્રથા હતી. અત્યારે છે માના પેટમાં જ મારી નાખવામાં આવે છે ગર્ભની અંદર, ને ત્યારે જન્મ્યા પછી મારી નાખતા. તો આ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એટલે સતી પ્રથા રિવાજ. તો આ બધે જે રિવાજો કુરિવાજો, તો વિધવા પુનઃ લગ્નનો કાયદો, ત્યારે વિધવા થઈ જાય અને ફરીથી લગ્ન કરવાનો અધિકાર નહોતો, એવા કુરિવાજો હતા. એ તમામ કુરિવાજો નાબૂદ કરવામાં અંગ્રેજોએ સહાયતા કરી, તેને લગતા કાયદા બનાવ્યા હતા. ત્યાર પછી પિંઢારા પ્રથાનો નાશ. અમુક એવા અંગ્રેજોના સમયની અંદર આપણા જે દેશના નાગરિકો છે સ્ત્રીઓને બધાને લૂંટી લેતા અને જે કંઈ હોય તે લઈ લેતા, તો આ બધા પિંઢારાઓ હતા એને નાશ કરવામાં પણ અંગ્રેજોએ સહાયતા કરી હતી. ત્યાર પછી અંગ્રેજોના સમયની અંદર ભારતનું ખેતી ક્ષેત્ર કેવું હતું, એની હાલત ખૂબ જ કફોળી હતી. તમે બધા જાણો છો કે જ્યારે ભારતમાં અંગ્રેજોએ શાસનની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલાં ખેતી ક્ષેત્ર ઉપર વધારે ને વધારે કરવેરા નાખ્યા, મહેસૂલના દર ઊંચા કરી નાખ્યા. રાજાઓના પ્રદેશ પૂરતા
એને કરવેરાના જે હતું એની પાસે સત્તા એ પણ રાજાઓ પાસેથી લઈ લીધી અને અંગ્રેજોએ પોતે અમુક પ્રદેશ વાઇઝ જમીનદારો નિયુક્ત કર્યા. એ જમીનદારો પાસેથી ઊંચા કરવેરા લઈએ, જમીનદારો ખેડૂતો પાસેથી કરવેરા લઈએ. જે કંઈ ખેતીનો આવક હોય એ મોટા ભાગની આવક છે એ છીનવી લેતા, એટલે ઊંચા મહેસૂલના દર રાખતા મોટા ભાગની આવક લઈએ. પછી જ્યારે જમીનની અંદર વધારે આપણે વાવેતર કરવાનું હોય ત્યારે ખેડૂતોને નાણાંની જરૂર પડે તો એના માટે અંગ્રેજ કઈ સરકાર સહાય પણ ન કરતી, એટલે કે ધિરાણ પણ ન આપતી, એટલે મોટા ભાગની ખેતી છે પડી ભાંગી. ખેડ હકની સલામતી પણ નહોતી કે વર્ષોથી ખેતી કરે છે તો એને પોતાના નામે ખેતી કરી દે, જમીન કરી દેવી જોઈએ, પણ આવી સલામતી પણ નહોતી. જો કોઈ મહેસૂલ ભરવામાં નિષ્ફળ જાય, ખેડૂત સારું ઉત્પાદન ન થાય તો એની પાસેથી જમીન છે આ જમીનદારો જપ્ત પણ કરી લેતા, એટલે આવી રીતના ખેતી ક્ષેત્ર સાવ પડી ગયેલું હતું. અને મોટે ભાગે બ્રિટિશમાંથી તમામ વસ્તુઓ લઈ અને અહીં ભારતની અંદર લઈ આવતા. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે મહેસૂલનો દર. મહેસૂલ એટલે કરવેરા. તમને ખબર છે કે ભારતના ખેડૂતો જે કંઈ ઉત્પાદન કરે એમાંથી લગભગ અડધાથી વધારાનો ભાગ છે એણે જ મહેસૂલ તરીકે અંગ્રેજોને આપી દેવું પડતું. જો ઉત્પાદન ન આવે સારું તો પણ પોતાની જમીન છે એ લઈ લેતા, એટલે મહેસૂલના દર ખૂબ ઊંચા હતા અને ક્યારેક ક્યારેક તો જમીન પણ જપ્ત થઈ જતી હતી. એટલે આ રીતના અન્યાયી કરવેરા નીતિ છે એ અંગ્રેજોએ ભારતીય ખેડૂતો ઉપર નાખેલી હતી. ત્યાર પછી કરવેરાના ઊંચા દર. આ મહેસૂલ કર બે સરખું જ છે. હવે ખાસ કરીને મેં કરવેરો એટલે તમામ લોકોને લાગુ પડે, ઉદ્યોગ ધંધા સેવા ક્ષેત્ર બધાને. તો અંગ્રેજો એવા અન્યાયી હતા, એ સમયની અંદર એણે જ્યારે બ્રિટન ઊંચી આવક પ્રાપ્ત કરતું હતું તો એની પાસેથી એના દેશની અંદર 1876ની અંદર દાદાભાઈ નવરોજીએ એક સર્વે કર્યો હતો, એની અંદર 1876ની અંદર બ્રિટનની અંદર કરવેરાના દર કેટલા હતા? 8% જ હતા. અને ભારત ઓછી આવકવાળો દેશ હતો છતાં ત્યાં કરવેરાનું પ્રમાણ કેટલું હતું? 15%. તમે જુઓ બમણા દર ભારતની અંદર હતા. એનો લાભ કોને થાય? અંગ્રેજોને. બીજું કે ભારતમાં મીઠું સહેલાઈથી પ્રાપ્ત થતું હતું, દરિયા કિનારે રણ પ્રદેશમાં સહેલાઈથી અને સસ્તું મફતમાં મીઠું મળતું હતું. તો અંગ્રેજોએ એની ઉપર ઊંચા કરવેરા નાખી દીધા અને બ્રિટનમાંથી જહાજો ભરી ભારતમાં મીઠું લઈ આવતા અને એનું વેચાણ કરતા, એટલે ભારતનું મીઠું મોંઘું પડે એટલે ભારતના નાગરિકો ખરીદે નહીં અને બ્રિટનનું મીઠું ભારતમાં વેચાય એટલે તેનો લાભ મળે. એટલે આ રીતના અન્યાયી કરવેરા ભરવાની પદ્ધતિ, ઊંચા મહેસૂલના દર, ખેતી ક્ષેત્ર પડી ભાંગ્યું, સારી બાબતો કરી સાથે સાથે ભારતીય અર્થતંત્રને પડી ભાંગ્યું. તો સ્વતંત્રતા પહેલાંના આપણે અત્યારે 7 મુદ્દા આ વિડીયોમાં જોઈએ. આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આના આગળના મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું. આભાર.